નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અથવા ગણપતસિંહ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખોરદા તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર જે પ્રકરણ નંબર 17 જે છે, શ્વાસોશ્વાસ અને વાયુનું વિનિમય જે છે, એમાં આપણે કેટલાક ટોપિક જે છે ટોપિકની ચર્ચા કરી ગયા છે. હવે ત્યાર પછીનો જે આગળ નવો ટોપિક જે છે, જેની અંદર છે કે વાયુઓનું વહન, ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ જે છે, એના વિશે આપણે ચર્ચા કરવાના છે. અને ત્યાર પછીનો ટોપિક જે છે કે એમાં ઓક્સિજનનું જે વહન જે છે, એટલે કે ટ્રાન્સપોર્ટ ઓફ ઓક્સિજન, એટલે કે ઓક્સિજન જે છે, ઓક્સિજન અને ઓક્સિજન અને હિમોગ્લોબિન એકબીજા સાથે જોડાઈને શું બનાવે છે, અને એનો જે ગ્રાફ જે છે એ ગ્રાફ કયા આકારનો બને છે, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાનો છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે વાયુઓનું જે વહન જે છે એ વહન કેટલા અને કોના દ્વારા અને કેટલા પ્રમાણમાં થાય છે, એના વિશે જે જોઈએ તો ઓટુ અને સીઓટુના વહન માટે રુધિર એક મુખ્યત્વે માધ્યમ છે. કારણ કે ઓટુ અને સીઓટુ આ જે બંને જે વાયુ જે છે એ વાયુ આપણે એની અંદર ભણી ગયા કે એની અંદર ભળે છે તો રુધિરની અંદર એ ભળી જાય છે, અને ત્યાર પછી એનું જે વહન જે છે એ વહન પેશીથી લઈને કોષો કે પછી શરીરના બધા ભાગો તરફ પહોંચે છે. હવે લગભગ 97% જેટલો ઓટુ જે છે એ રુધિરમાંના રક્તકણો દ્વારા, એટલે કે RBC દ્વારા વહન પામે છે, અને બાકીના કેટલા ટકા રહ્યા, હવે 3% રહ્યા. તો 3% જેટલું જે ઓટુનું જે વહન જે છે એ આપણા રુધિરમાં આવેલું જે રુધિરરસ જે છે એ રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં એનું વહન થતું હોય છે. અને બીજું છે કે 20-25% CO2 જે છે એ રક્તકણો દ્વારા વહન પામે છે, અને 70% જેટલો CO2 જે છે એ બાયકાર્બોનેટ સ્વરૂપે શું કરે છે, વહન પામે છે. આમ આશરે 7% જેટલો CO2 જે છે એ રુધિરરસ દ્વારા દ્રાવ્ય અવસ્થામાં શું થાય છે, એનું વહન થતું હોય છે. તો આ રીતે જે વહન જે છે એ વહન થતું હોય છે. હવે જોઈએ આગળનો ટોપિક કે જે ઓક્સિજનનું જે વહન જે છે એ ઓક્સિજનનું વહન કઈ રીતે થતું હોય છે. તો એની અંદર જોઈએ તો ઓક્સિજનનું જે વહન જે છે, હવે જે ઓક્સિજન વિયોજન ચક્ર જે છે તો એની અંદર શું થતું હોય છે કે જે રક્તકણમાં લાલ રંજક કણ ધરાવતું જે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન આવેલું હોય છે, જે બધા આપણે જાણીએ છીએ. હવે આ જે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિન ઓક્સિજન સાથે પ્રતિવર્તી, એટલે કે રિવર્સિબલ રીતે હિમોગ્લોબિન સાથે જોડાઈને પછી શું બનાવે છે, ઓક્સિહિમોગ્લોબિન, એટલે કે આ રીતે આ ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે. હવે જ્યારે આ ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે ત્યારે શું થાય છે કે જે હિમોગ્લોબિનના જે અણુઓ જે છે એ અણુ વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુનું શું કરે છે, વહન કરે છે. જ્યારે ઓટુ જે છે એ ઓક્સિહિમોગ્લોબિન જે છે એ ઓક્સિહિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે ઓટુના આંશિક દબાણને જ આભારી છે, બરાબર. તો આ રીતે જ્યારે ઓક્સિહિમોગ્લોબિનના 4 અણુનું વહન થાય છે ત્યારે આ જે ઓક્સિહિમોગ્લોબિન જે છે એ ઓક્સિહિમોગ્લોબિન સાથેનું જોડાણ પ્રાથમિક રીતે ઓટુનું જે આંશિક દબાણ જે હોય છે એને જે આભારી રીતે હોય છે અથવા એના દ્વારા એ થતું હોય છે. હવે જોઈએ તો CO2નું જે આંશિક દબાણ જે છે તો એ કઈ રીતે થતું હોય છે, તો CO2નું જે આંશિક દબાણ જે છે એની જો વાત કરીએ તો એની અંદર જે હાઇડ્રોજન આયન જે છે, એટલે કે H+ આયનની સાંદ્રતા, એટલે કે એનું જે કોન્સન્ટ્રેશન જે છે એ કોન્સન્ટ્રેશન, અને પછી તાપમાન જે છે એટલે કે ટેમ્પરેચર જે છે, એવા જે કેટલાક પરિબળો જે છે એ પરિબળો જોડાણમાં જે છે મુખ્યત્વે ખલેલ પહોંચાડે છે, અને એનું આંશિક દબાણ જે છે આંશિક દબાણનું લેવલ કંઈક ઊંચું નીચું જતું હોય છે. તો આ રીતે ઓક્સિહિમોગ્લોબિન સાથેની એની સંતૃપ્ત ટકાવારી જે છે, ટકાવારીની જો વાત કરીએ તો એમાં PO2નું જે આંશિક દબાણ જે છે, એટલે કે PO2નું આંશિક દબાણની સામે જો આલેખિત કરવામાં આવે અથવા જે ગ્રાફ જે છે ગ્રાફની અંદર જ્યારે દર્શાવવામાં આવે છે તો એ ગ્રાફની અંદર સિગ્મોઇડ વક્ર આલેખ જે છે એ વક્ર આલેખ મળે છે. હવે આ રીતે આ જે વક્ર જે આલેખ જે છે એ વક્ર આલેખને ઓક્સિજન વિયોજન ચક્ર, ઓક્સિજન વિયોજન વક્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તમે તો એની અંદર ગ્રાફની અંદર તમે અહીં જોઈ શકો છો
એક બાજુ જોઈએ તો એની અંદર રસાયણમાં આવેલું છે કે ઓક્સિજન સાથે હિમોગ્લોબિનની સંતૃપ્ત ટકાવારી, અને ત્યાર પછી નીચે દર્શાવવામાં આવ્યું છે કે ઓક્સિજનનું આંશિક દબાણ. હવે ઓક્સિજનનું આંશિક દબાણ હશે તો એમાં દર્શાવવામાં આવશે MMHG માં એ દર્શાવવામાં આવે છે. તો હવે જ્યારે તમે એની અંદર જોશો તો લેવલ જે છે, આપણને ગ્રાફ જે છે એ ગ્રાફ આખો એક સરખો મળતો નથી, એટલે કે આખો આલેખ જે છે ગ્રાફ ની અંદર આલેખ જે છે કેવો મળે છે, આપણને વક્ર મળે છે. તો એના કારણે એને ઓક્સિજન વિયોજન વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ કયા પ્રકારનો આલેખ મળે છે, સિગ્મોઇડ પ્રકારનો આલેખ જે છે આલેખ મળતો હોય છે. એટલે કે આખો એક સીધું જે કોન્સન્ટ્રેશન જે છે જળવાતું નથી, પણ કેટલીક જે કોન્સન્ટ્રેશન જે છે કે પછી તાપમાન જે છે એટલે કે ટેમ્પરેચર જે છે એવા પરિબળોને કારણે આલેખ જે છે આલેખ સીધો મળતો નથી. હવે જોઈએ કે આજે વક્ર આલેખ જે છે એમાં ઓક્સિહિમોગ્લોબિન સાથે ઓટો સાથે જોડાય છે, અને ઓટો સાથે જોડાઈને એના જે કેટલાક પ્રભાવિત કરતા CO2નું આંશિક દબાણ જે છે એ CO2નું આંશિક દબાણ એટલે કે PCO2 અને H+ એટલે કે હાઇડ્રોજન આયનની સાંદ્રતા વગેરે પરિબળો જે છે પરિબળો ઉપયોગી રહેતા હોય છે. હવે જ્યારે વાયુકોષ્ઠોમાં ઊંચું ઓક્સિજનનું આંશિક દબાણ અને નીચું CO2નું આંશિક દબાણ અને ઓછી હાઇડ્રોજન આયન પ્લસની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન અને નીચું એટલે કે લો લેવલનું ટેમ્પરેચર અને આવા જે કેટલાક જે પરિબળો જે છે એ પરિબળો ઓક્સિહિમોગ્લોબિન બનાવવા માટે સાનુકૂલિત થયેલા હોય છે. એટલે અહીંયા આપણે જોઈ ગયા કે વાયુકોષોની અંદર જે ઓક્સિજન જે રહેલો જે છે એનું આંશિક દબાણ પણ કેવું છે, ઊંચું છે, બરાબર. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ જે છે એનું આંશિક દબાણ કેટલું છે, નીચું છે. હવે જ રીતે હાઇડ્રોજન હશે તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા પણ કેવી છે, અહીંયા ઓછી જ છે, અને પ્લસ ટેમ્પરેચર પણ કેવું છે, ઓછું છે, જેના કારણે આપણા શરીરની અંદર ઓક્સિહિમોગ્લોબિન એટલે કે ઓટો જે છે રુધિર સાથે ભળે છે અને પછી ભળીને શું બનાવે છે, ઓક્સિહિમોગ્લોબિન બનાવે છે. આમ પેશીઓમાં નીચું પેશીઓની જો વાત કરીએ તો પેશીઓની અંદર જોઈએ તો એની અંદર ઓક્સિજનનું આંશિક દબાણ જે છે નીચું હોય છે. જ્યારે પેશીઓની અંદર વાત કરીએ તો કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ જે છે કેવું હોવાનું, ઊંચું હોવાનું, અને ઊંચી H+ની સાંદ્રતા એટલે કે જે હાઇડ્રોજન આયન પ્લસ જે છે હાઇડ્રોજન આયનની સાંદ્રતા એટલે કે એનું જે કોન્સન્ટ્રેશન જે છે એ કોન્સન્ટ્રેશનની સાંદ્રતા કેવી હોવાની, વધારે હોવાની, એટલે કે એનું કોન્સન્ટ્રેશન વધારે રહેશે એટલે કે હાઈ રહેશે. જ્યારે ઊંચા તાપમાન એટલે કે વધારે જે છે હાઈ લેવલનું ટેમ્પરેચરની જે સ્થિતિ જે છે એ સ્થિતિ હિમોગ્લોબિનમાંથી ઓટુના વિયોજન માટે સાનુકૂળ બનાવે છે, વિયોજન એટલે કે છૂટું એમ. આમ ઓક્સિહિમોગ્લોબિન સાથે ફેફસાની સપાટીએ શું થાય છે, જોડાય છે, અને પેશીઓમાં શું થાય છે, એનું વિયોજન પામે છે. આમ સામાન્ય રીતે દેહધાર્મિક પરિસ્થિતિઓમાં એનો જે દર જે છે એ દર 100 ml ઓટુયુક્ત રુધિર જે છે આશરે 5 ml ઓટુ જે છે એ પેશીઓમાં પહોંચાડે છે. કેટલા, જો આપણા શરીરની અંદર આ જો દેહધાર્મિક એટલે શરીરની અંદર થતી આવી જે કેટલીક જે પ્રક્રિયાઓ જે છે તો એ પ્રક્રિયાઓની પરિસ્થિતિમાં શું થાય છે કે એનો જે દર જે છે એનો દર 100 ml ઓટુયુક્ત રુધિર હશે તો એની અંદર આશરે 5 ml ઓટુ જે રુધિર જે છે ઓટુ જે છે એ તેની અંદર પહોંચાડે છે, પેશીની અંદર એને પહોંચાડવામાં આવતું હોય છે. હવે આપણે આગળના ટોપિકની ચર્ચા કરીએ કે જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડનું વહન કઈ રીતે થતું હોય છે. હવે આપણે જોતા હતા કે જે ઓક્સિજનનું જે વહન જે છે એ વહન વિશે જોયું. હવે જોઈએ તો એની અંદર છે કે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન જે છે ટ્રાન્સપોર્ટ ઓફ CO2 જે છે એની જો વાત કરીએ તો એમાં CO2 જે છે હિમોગ્લોબિન દ્વારા કાર્બેમિનો હિમોગ્લોબિન સ્વરૂપે એટલે કે 20-25% જેટલું વહન પામે છે, જે આપણે એની અંદર જોઈએ એટલે કે રક્તકણો દ્વારા શું થાય છે, વહન પામે છે. તો આવા જે જોડાણ જે છે એમાં CO2ના આંશિક દબાણ સાથે સંબંધિત છે. હવે PO2 જે છે એટલે કે PO2નું આંશિક દબાણને જોડાણને અસર કરતું એક મુખ્યત્વે પરિબળ આપણે કહી શકીએ છીએ. જ્યારે પેશીઓમાં કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ અને ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હોય ત્યારે CO2નું જોડાણ જે છે એ વધુ, પણ જ્યારે વાયુકોષ્ઠોમાં જે
કાર્બન ડાયોક્સાઇડનું જે આંશિક દબાણ જે છે ઓછું, જ્યારે ઓક્સિજનનું જે આંશિક દબાણ જે છે કેવું હોવાનું, વધારે હોવાનું. ક્યારે? કે જ્યારે વાયુ કોષ્ઠમાં હશે ત્યારે. અને જ્યારે પેશીઓમાં હશે ત્યારે કોનું ઓછું હોવાનું? તો ઓક્સિજનનું આંશિક દબાણ ઓછું હશે એમ, બરાબર. તો આ રીતે CO2 જે છે, CO2 નું વહનની જો વાત કરીએ તો એ CO2 નું વહન કાર્બેમિનો હિમોગ્લોબિનમાંથી શું થાય છે, એનું વિયોજન થતું હોય છે. એટલે કે પેશીઓમાં ઓક્સિહિમોગ્લોબિન સાથે એટલે કે HB સાથે જોડાઈને પછી CO2 જે છે વાયુકોષ્ઠમાં શું થાય છે, મુક્ત થતો હોય છે. આમ એની અંદર શું થાય છે, હવે તો એ પ્રક્રિયા થાય છે કે કાર્બનિક એનહાઇડ્રેઝ હેનહાઇડ્રેઝ આવા જે કેટલાક જે ઉત્સેચકો જે છે, એ ઉત્સેચકો રક્તકણો જે હોય છે, રક્તકણોમાં વધુ સાંદ્રતા અને થોડા પ્રમાણમાં રુધિરસમાં પણ એ રહેલા હોય છે. તો આવા જે કેટલાક જે ઉત્સેચકો જે છે, ઉત્સેચકો આ પ્રક્રિયાને વેગ આપે છે અને પછી શું કરે છે, સાનુકૂળ બનાવે છે. તો એની અંદર આપવામાં આવેલું છે કે CO2 પ્લસ H2O એડગ્યુઝ એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા છે, બંને બાજુ થાય છે. તો કાર્બનિક એનહાઇડ્રાઇડ જે છે ઉત્સેચક, જે ઉત્સેચક કામ કરે છે અને પછી શું બનાવે છે, H2CO3. અને આ જે H2CO3 જે છે એમાં ફરી પાછો કાર્બનિક એનહાઇડ્રેટ જે ઉત્સેચક જે છે, એ ઉત્સેચક એનામાં કામ કરશે અને ફરી પાછું જે વિયોજન જે છે, વિયોજન થઈ જશે. એટલે કે HCO3 માઇનસ પ્લસ H પ્લસ જે છે, H પ્લસ છૂટો પડે છે. આમ પેશીય સ્તરે જેવો પેશીય સ્તરે જે CO2 નું જે આંશિક દબાણ જે છે, આંશિક દબાણ કેવું હોવાનું, ઊંચું એટલે કે વધુ હોય છે. અને જેથી રુધિર રસમાં અથવા રુધિરમાં CO2 જે છે, એ CO2 રુધિરમાં પ્રસરણ પામે છે અને અંતે HCO3 માઇનસ એટલે કે H પ્લસ બનાવે છે. જ્યારે વાયુકોષ્ઠો જે છે, વાયુકોષ્ઠોની અંદર કાર્બન ડાયોક્સાઇડનું જે દબાણ જે છે કેવું હોવાનું, નીચું હોવાનું, એટલે કે એનું આંશિક દબાણ નીચું હશે. તેથી પ્રક્રિયાની વિરુદ્ધ દિશામાં થાય છે, એટલે કે વિરુદ્ધ દિશામાં થશે એટલે પરિણામે ફરી પાછું શું છૂટું પડશે, શું બનશે, H2O અને CO2 એ બનાવે છે. તો આ રીતે પેશીય સ્તરે CO2 જે છે એ બાયોકાર્બોનેટ સ્વરૂપે ગ્રહણ કરે છે અને વાયુકોષ્ઠના સ્તરે શું થાય છે, એનું વહન પામે છે અને વહન પામેલ જે CO2 જે છે બહાર મુક્ત થતો હોય છે. આમ પ્રત્યેક 100 ml ઓક્સિજન વિહીન જે રુધિર હશે, બરાબર, એટલે કે કેવું હોવાનું, ઓક્સિજન વિહીન એટલે CO2 યુક્ત રુધિર. તો એ રુધિર દ્વારા વાયુકોષ્ઠમાં 4 ml જેટલું જે CO2 જે છે, એ CO2 શું થાય છે, મુક્ત થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે વાયુઓનું જે વહન જે છે, એ વાયુઓનું વહન અને ઓક્સિજનનું વહન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વહન જે છે એના વિશે ચર્ચા કરી ગયા. હવે ત્યાર પછીનો જે આગળનો જે ટોપિક જે છે, એ આગળના ટોપિકની આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે મળીશું. આભાર. થેન્ક યુ.